હેલો ફ્રેન્ડ્સ, ઇલેવન્થમાં આજે આપણે આગળ જઈશું રાસાયણિક તમારા કેમિસ્ટ્રીના પાયાના સંકલ્પનાઓમાં જે બેઝિક વસ્તુઓ આપણે જોતા હતા એમાં થોડા આગળ વધીશું. તો આજે આપણે જોઈશું પરિમાણાત્મક પૃથ્થકરણ. પરિમાણાત્મક પૃથ્થકરણ એટલે શું? તો એને બીજું એકમ અવયવ પદ્ધતિ કહેવાય. એકમ અવયવ પદ્ધતિ એટલે કે આપણને ખબર છે કે ભાઈ એકમો આપણે બધા શીખ્યા, પણ એક એકમોમાંથી બીજા એકમમાં કન્વર્ઝન કરવું એને કહેવાય એકમ અવયવ પદ્ધતિ અથવા પરિમાણાત્મક પૃથ્થકરણ પદ્ધતિ. બરાબર. તો આજે આપણે થોડા ઉદાહરણ લઈ જોઈશું કે કેવી રીતે એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે જવાય. તો પહેલું ઉદાહરણ છે ભાઈ 3 ઇંચ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો ઇંચ આપેલા છે, ઇંચને આપણે IN વડે દર્શાવીએ છીએ. ઇંચ, ઇંચમાંથી આપણે સેન્ટીમીટરમાં જવાનું છે. બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. તો આપણે શું પૂછ્યું? 3 ઇંચ પૂછ્યું. શું કરીશું? 3 × 2.54 4×3 = 12 બગરો વધી 1 × 3 = 15 સગરો વધી 1 × 3 = 6 તો જવાબ આવશે તમારો 7.62. તો શું લખવાનું? 7.62 સેન્ટીમીટર. પણ તમને એ યાદ આવવું જોઈએ કે ભાઈ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. બરાબર. એવી જ રીતે બીજું લીટરથી મીટર ગણમાં જોજો. તમે લીટરથી મીટર ગણમાં આપ્યું છે તો આપણને ખબર, 1 લીટર એટલે 1000 ml. આપણે વારે ઘડીએ વાત કરતા પહેલા દિવસે લીટર ને બધા એકમો જોયા હતા. તો 1 લીટર બરાબર 1000 ml. હવે આપણે તો શું પૂછ્યું? મીટર ગણ. તો 1 લીટરના 1000 cm ગણે થાય બરાબર. 1000 cm ગણ થાય, પણ આપણને શેમાં પૂછ્યું? મીટર ગણમાં. તો સેન્ટીમીટરના મીટર કેટલા? તો આપણને ખબર છે ભાઈ 1 મીટરના 100 સેમી. બરાબર. અહીંયા લખું છું 1 મીટરના 100 સેમી. તો 100 સેમી આપણે પેલી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 10^-2 કહેવાય. આપણે ઊંધું કરવાનું મીટરમાંથી સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરમાંથી મીટરમાં જવાનું એટલે શું થશે? માઇનસ ઘાત આવશે. તો -2. તો તમે સેન્ટીમીટરમાંથી મીટરમાં જશો એટલે આશે 10^-2 એટલે 1 મીટરના 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટી બરાબર, એટલે આવી રીતે ઊંધું લેવું પડે. સેન્ટીમીટરમાંથી મીટરમાં જવાનું તો 10^-2. તો 1000 × 10^-2, પણ ઘન આપેલું છે તો આપણે એનો ઘન કરવો પડશે. તો 1000 × 10^-3 કહેવાય. મેં તમને કાલના લેક્ચરમાં શીખવાડી દીધું કે 1000 × 10^-3 અને 2નો ઘન કેટલો થાય? 6. 2 તળિયા બંનેનો ગુણાકાર થશે એટલે 3 × 2 = 6 એટલે -6 થાય. તો 6 માંથી 3 જાય એટલે -3 બરાબર. તો આ શેના માટે આવ્યું? 1 લીટર માટે. આપણને કેટલું પૂછ્યું? 2 લીટર. તો શું કરીશું? 2 × 10^-3. તો આ તમારો જવાબ થઈ ગયો 2 લીટર માટે. બરાબર. તો અહીંયા આવશે 2 × 10^-3 મીટર ઘન. ખબર પડી? શું કહે છે? 2 લીટરના કેટલા મીટર ઘન થાય? તો આપણને સેન્ટીમીટર ઘન ખબર છે કે 1 લીટર બરાબર 1000 cm ઘન. પણ સેન્ટીમીટરના મીટરમાં કેટલા થાય? તો 10^-2. તો 10^-2નો ઘન કરીશું એટલે આપણને મળી જશે તો 10^-6 થાય. 1000 × 10^-3 કહેવાય અને 6. 6 માંથી 3 જાય એટલે કેટલા વધ્યું? 3. પણ મોટાનું નિશાન આવે, મોટાનું નિશાન કયું છે? -6 એટલે કયું આવશે? માઇનસ આવશે તમારું. બરાબર. તો અહીંયા કરશો 10^-3, પણ આપણે પૂછ્યું 2 માટે. તો 2 માટે 2 × 10^-3 બરાબર યાદ રહેશે. હવે ત્રીજું એક ઉદાહરણ એવું આપ્યું કે ભાઈ 2 દિવસની સેકન્ડ ગણો. 2 દિવસની સેકન્ડ. 2 દિવસ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. હા, તો તમને બધાને આવડશે કારણ કે આપણને ખબર છે. આ લૂછી કાઢું છું. બે દિવસની સેકન્ડ ગણવાની કીધી છે તો 1 દિવસની પહેલાં આપણે ગણીશું ભાઈ 1 દિવસની સેકન્ડ. આપણને ખબર, 1 દિવસમાં કલાક કેટલા હોય? 24. તો 1 × 24 હોય 24 કલાક. બરાબર. હવે આપણને ખબર કે ભાઈ 24 કલાકની મિનિટ ગણીએ તો મિનિટ કેટલી થાય? તો 60 મિનિટ થાય. 60 મિનિટ. હજી એક આગળ જઈએ, 1 સેકન્ડ ગણવાની છે આપણે. તો
તો 24 ગુણ્યા 60, હવે એક કલાકની મિનિટ કેટલી પાસે, મિનિટની સેકન્ડ કેટલી, તો એ બી 60 થાય. તો 60, તો એક દિવસની આટલી ગુણાકાર આજ જે કરો તમે, 24 ગુણ્યા 60 ગુણ્યા 60 આ કેટલા કહેવાય? એક દિવસની. એવું તમને બે દિવસનું પૂછ્યું તો શું કરશો? તો 2 × 24 × 60 × 60 આ જે જવાબ આવે તમારો એ 2 દિવસની સેકન્ડો થશે. બરાબર યાદ રહેશે? ઈજી છે. આપણને ખબર હોય ભાઈ એક દિવસ તો કલાક કેટલા હોય? 24 કલાક હોય. 24 કલાકની મિનિટો કેટલી હોય? 60 હોય. અને 60 મિનિટની પાછી સેકન્ડ કેટલી હોય? તો 1 મિનિટની આપણે 60 સેકન્ડ હોય. તો 24 × 60 × 60 એ 1 દિવસ માટે આવી. તો આપણે કેટલા દિવસ માટે કહે? 2 દિવસ માટેની સેકન્ડ ગણવાની થાય. તો 2 × 24 × 60 × 60 બરાબર આવડશે? તો આ હતું તમારું કન્વર્ઝન. આવા બહુ બધા ઉદાહરણ બુકમાં આપેલા છે સ્વાધ્યાયમાં, જે તમે ટ્રાય કરજો. એટલે જેમના જેમ વધારે ટ્રાય કરશો એમ આવડે જશે. બરાબર. હવે આપણે આગળ નો એક ટોપિક જોવાનું છે, રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો રાસાયણિક સંયોગીકરણના નિયમો જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા નિયમો આપ્યા, એ આપણે શીખવાનો. પહેલો દર સંચયનો નિયમ. દર સંચયનો નિયમ તો કોને આપ્યો? તો એન્ટોની લેવોઝિયરે આપ્યો. યાદ રાખવાનું, કોને આ નિયમ આપ્યો? તો એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે દર સંચયનો નિયમ આપ્યો. એને શું કીધું? તો દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એટલે એવું કહેવા માંગે, કોઈ પણ રાસાયણિક ભૌતિક ફેરફાર થાય તો પણ એના દ્રવ્ય, એમાં રહેલું જે દર છે, એ કોઈ દિવસ ફેર થતો નથી, એ ફિક્સ રહે છે. એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. તો દર સંચયનો નિયમ શું કહે છે? દ્રવ્યનું, કોઈ બી પદાર્થ હોય, દ્રવ્ય હોય, એના ઉપર રાસાયણિક કે ભૌતિક ફેરફાર કરવામાં આવે, તેમ છતાં પણ તેનામાં રહેલું જે દ્રવ્ય, એનું દર હોય, એનો જથ્થો કેવો હોય, અચળ હોય, એ ફેરફાર થતો નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. તો આ શું હતું? દર સંચયનો નિયમ. બરાબર. બીજો નિયમ છે તમારો નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંગઠનનો નિયમ. સંગઠન અંદરની સંરચના હોય એને કહેવાય સંગઠન. તો એ કોને આપ્યો? તો જોસેફ પાઉસ નામના વૈજ્ઞાનિકે આ નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો. હવે એમ કહે છે કે ભાઈ કોઈ બી પદાર્થ હોય, એનું પ્રમાણ હોય, નિશ્ચિત હોય. સપોઝ કે H2O લઈએ આપણે, બરાબર. તો H2O લઈએ તો આપણને ખબર હોય ભાઈ H2Oમાં શું હોય? તો 2 અણુ હાઇડ્રોજનના હોય ને 1 ઓક્સિજનનો હોય, H2O. બરાબર. તો 2 હાઇડ્રોજનના હોય અને 1 ઓક્સિજનનો હોય, તો આ ભેગા થઈને શું બનાવો? H2O બનાવો. બરાબર. હવે આનું પ્રમાણ ફિક્સ જ હોય, એ પછી હું કુદરતી રીતે કોઈ પ્રક્રિયા કરું, પછી હું દરિયાનું પાણી લાવું તો H2O જશે, નદીનું લાવું તો H2O, આપણે ઘરના માટલામાંથી લઉં તો બી અંદર પાણીમાં સંગઠન હશે, જે પ્રમાણ હશે H2Oનું એ ફિક્સ જ હશે, 2:1. બરાબર. 2:1 એટલે કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 જોડાય તો જ બનશે H2O. એટલે એમ કે નિશ્ચિત પ્રમાણનો નિયમ એવું કહે છે કે ભાઈ કોઈ બી કુદરતી હોય કે પછી કૃત્રિમ રીતે, સાંશ્લેષિત રીતે, પ્રયોગશાળામાં બનાવવામાં આવે પાણી કે કોઈ બી સંયોજન હોય, તો એનું પ્રમાણ કેવું હોય? નિશ્ચિત હોય. આપણે H2Oના ઉદાહરણથી જોયું કે આપણને ખબર પડે કે ભાઈ કોઈ બી જગ્યાએથી પાણી લેવામાં આવે, કૂવાનું, નદીનું, દરિયાનું, તો બી એમાં પ્રમાણ કેવું હશે? નિશ્ચિત. H2O તો H2O જ હોય. બરાબર. તો એને શું કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંગઠનનો નિયમ. કોને આપ્યો? જોસેફ પ્રાઉસ્ટે. બરાબર. પછી ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. તો કોને રજૂ કર્યો? ડાલ્ટને. યાદ રાખવાનું, ડાલ્ટને શેનો નિયમ આપ્યો? ગુણક પ્રમાણનો નિયમ. તો આ નિયમ શું કહે છે? આપણે જોઈએ કે જ્યારે 2 તત્વો સંયોજાઈને 1 કરતાં વધુ સંયોજનો બનાવે, જ્યારે 2 તત્વો સંયોજાઈને 1 કરતાં વધુ સંયોજનો બનાવે છે, ત્યારે એક તત્વનું દર બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દર સાથે જોડાઈને નાની પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર આપે છે. એક ઉદાહરણ લઈએ આપણે, એ આપેલું છે હાઇડ્રોજનનું. આપણે પાણીનું જ ઉદાહરણ લઈ શીખ્યા એટલે જલ્દી ખબર પડી જશે ભાઈ પાણી તો કેવી રીતે બન્યું. આપણને ખબર છે કે ભાઈ H અને O 2 જોડાયા, બરાબર, એમાંય બન્યું H2O પાણી બન્યું. તો આમાં 2 એટલે 2 ગ્રામ થશે, H2O એટલે આના થશે 16, એમાંથી બનશે H2O એટલે 16 નો 2 18 થશે. બરાબર.
હવે આ પાણીનું એક સંયોજન હવે આ શું કે જ્યારે બે તત્વો એટલે આ બે તત્વો જોયા હાઇડ્રોજનનું ઓક્સિજન જોડાઈને સંયોજન એક બનાવ્યું. હજી બીજું આપણે જોઈએ તો ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ એચ ટુ પ્લસ ઓ ટુ એમાંથી બનશે એચ ટુ ઓ ટુ. તો આમાં બે હશે, આમાં બે અણુ છે એટલે 16 × 32 થશે. ઓક્સિજનનો કેટલો? 16. અરે પણ બે જોડાય છે એટલે 32 થશે. તો આ બંને જોડાય છે તો 32 × 2 = 34 બન્યું. બરાબર, આ શું બન્યું? 34 ગ્રામ એચ ટુ ઓ ટુ બન્યું. હાઇડ્રોજન પેરોક્સાઇડ, પેરોક્સાઇડ એક ઓક્સિજન હતો એનાથી એક વધારે એટલે પેરોક્સાઇડ કહેવાય. બરાબર, તો હાઇડ્રોજન પેરોક્સાઇડનો બન્યો. તો હવે એવું કહે છે કે ભાઈ એક કરતાં વધુ તો બે સંયોજનો બન્યા ત્યારે એક તત્વનું દર એટલે આપણે હાઇડ્રોજનનું દર લઈએ કે ભાઈ હાઇડ્રોજનનું દર બીજા તત્વના સંયોજાતા બીજો તત્વ જે આ સંયોજાયું એ દર સાથે નાની પૂર્ણાંક સંખ્યામાં જોડાય એટલે કે આ 2 ગ્રામ એ ફિક્સ વજન એનું નિશ્ચિત પ્રમાણ તમારા બીજા સંયોજાતું તત્વ એટલે કે 16 ગ્રામ છે એમાં બીજામાં 32 ગ્રામ તો એ 16 × 32 લઈએ એ નાની સંખ્યામાં મળે. ખબર, 16 × 32 એટલે 1 / 2 તો શું મળ્યું તમને? નાની પૂર્ણાંક સંખ્યા મળી. ખબર પડી કે ભાઈ જ્યારે બે તત્વો સંયોજાય છે અને એક કરતાં વધુ સંયોજનો બનાવે ત્યારે એક તત્વનું ફિક્સ વજન નિશ્ચિત પ્રમાણ એટલે કે તો આપણે 2 ગ્રામ લીધું હતું અહીંયા હાઇડ્રોજન આપણે જોયું બધામાં 2 ગ્રામ બધું એક તત્વનું નિશ્ચિત પ્રમાણ બીજાના દર સાથે જોડાઈને સાદો નાનો ગુણોત્તર આપ્યો છે. બરાબર, આપણે જોયું કે ભાઈ 16 × 32 આવું કોઈ બી ઉદાહરણ લો તમે તો એવું જ આવશે કે ભાઈ જે બીજું તત્વ હોય એનો લો, એનો ટુ લો, એનો થ્રી લો. તો આ રીતે તમે જોશો ભાઈ નાઇટ્રોજનના સંયોજનો તો એક કરતાં વધારે સંયોજનો જોડાશે તો જ્યારે એ સંયોજનનું પ્રમાણ આનું ફિક્સ છે અને આનું લેવામાં આવે એ કેવી હશે તો એક નાનો ગુણોત્તર આપશે. બરાબર, પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર આપશે. બરાબર, તો એને કહેવાય ગુણક પ્રમાણનો નિયમ. યાદ રહેશે ગુણક પ્રમાણનો નિયમ. છેલ્લો એના પછી આવ્યો ગેલુશેકનો નિયમ. ગેલુશેકનો નિયમ ગેલુશેક નામના વૈજ્ઞાનિકે આપ્યું. બરાબર, તો એ શું કહે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય ત્યારે વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. હવે વાયુઓની વાત કરવાની છે. આપણે જોયું આ જ ઉદાહરણમાં જોઈશું આપણે કે ભાઈ વાયુઓનું કદ સમાન તાપમાન દબાણ હોય ત્યારે દબાણ અને તાપમાન બંને સમાન હોય ત્યારે જ્યારે વાયુઓ સંયોજાય સપોઝ કે હાઇડ્રોજનનું ઓક્સિજન સંયોજાઈને એચ ટુઓની વરાળ બનાવી છે, બાષ્પ બનાવી છે તો હાઇડ્રોજનના 100 ml અને ઓક્સિજનના 50 ml જોડાઈને 100 ml બાષ્પ બનાવે ત્યારે જે એનું કદ હોય એ સાદો ગુણોત્તર દર્શાવે. આપણે જોઈએ છીએ કે ભાઈ 100 ml તો આપણે જોઈશું કે ભાઈ 100 ml હાઇડ્રોજન, 100 ml હાઇડ્રોજન છે તમારું અને 50 ml ઓક્સિજન. તો આપણે સીધું દેખાય જ છે કે ભાઈ હાઇડ્રોજનનું પ્રમાણ ઓક્સિજનના પ્રમાણ કરતાં બમણું છે. તો આ બંનેનો ગુણોત્તર લઈશું તો કેટલો આવશે? તો 2 / 1. આપણને ખબર છે કે ભાઈ આના કરતાં આનું પ્રમાણ કેવું છે? બમણું. એટલે 2 / 1 પ્રમાણનો સાદો ગુણોત્તર મળે છે. એટલે ગેલુશેક એવું કહે છે કે જ્યારે બે સંયોજનો, બે વાયુઓ, હાઇડ્રોજનનું ઓક્સિજન આપણે લીધું, એવા બે વાયુઓ સમાન તાપમાને દબાણે મળે સંયોજાય ત્યારે જે સંયોજન મળતું હોય એચ ટુ મળ્યો હોય એ તે એનું કદ હોય જે સંયોજનનું કદ એ સાદો ગુણોત્તર આપે છે. બરાબર, તો આપણે જોયું ભાઈ સાદો ગુણોત્તર કેવું 2 / 1 આપ્યું ને કે ભાઈ બે ને બમણું પ્રમાણ છે હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું એક પ્રમાણ જોડાઈને એચ ટુઓની બાષ્પ બને છે તો આને કહેવાય ગેલુશેકનો નિયમ. એના પછી ગેલુશેકના નિયમ પછી એવોગેડ્રો નિયમ આવ્યો. એ ગેલુશેકના નિયમનો થોડો મળતો આવે એને ચેન્જ કર્યો એ નિયમમાં કે ભાઈ સમાન તાપમાન, પહેલાં શું કીધું? સમાન તાપમાન અને સમાન શું કહેવાય તમારું દબાણ હોય ત્યારે જે કદ હોય સાદો ગુણોત્તર આપો. એવોગેડ્રો નિયમ આપ્યો એમાં શું કીધું? ભાઈ તાપમાન, દબાણ અને કદ ત્રણે જો સમાન હોય તો જે તમારા વાયુઓ હોય એ ચાલે છે, વી ચાલે છે અને એટલે તમારું જે વાયુઓ વોલ્યુમ કદ હોય
એમાં રહેલા અણુ પરમાણુના કદ જેટલું હોય, બરાબર. વી ચલે છે એટલે કે એની જે સંખ્યા હોય એ સમાન સંખ્યામાં અણુઓ ધરાવતા હોય. એટલે ક્યારે? તો એની કન્ડિશન કઈ? કે ભાઈ તાપમાન, દબાણ, કદ સરખું હોય ત્યારે. જ્યારે બી એ બધું અચર તાપમાને લેવામાં આવે એટલે વી ચલે છે. એ અંદરના પરમાણુ અને અણુઓની વાત કરે છે. એવોગાડ્રો કોના સંદર્ભમાં વાત કરે છે? કોઈ અણુ અને પરમાણુઓ હોય એ સમાન સંખ્યામાં અણુઓ ધરાવતું હશે, બરાબર. ક્યારે? પણ સમાન તાપમાન, દબાણ અને કદ હોય ત્યારે. તો એને કહેવાય એવોગાડ્રોનો નિયમ. તો બરાબર કમ્પ્લીટલી સમજાઈ ગયો. દર સંચયનો નિયમ કોને આપ્યો? તો એન્ટોની લેઓઝિયરે આપ્યો. એને કીધું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. પછી આપણે જોયું ભાઈ એનું દર હોય સંચય, દર સંચયનો નિયમ, એટલે જે અંદરનો સંચય થયેલું દર હોય એ ફિક્સ હોય, બરાબર. પછી આપણે જોયું ભાઈ નિશ્ચિત પ્રમાણનો નિયમ, એટલે કે સંગઠન ફિક્સ હોય એનું પ્રમાણ હોય એ ફિક્સ હોય. કોણે આપ્યો? જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. તો આપણે જોવાનું ભાઈ કોઈપણ રીતે, કુદરતી રીતે કે પ્રાયોગિક રીતે H2O લેવામાં આવે, કે તમને કોઈ બી સંયોજનો લેવામાં આવે, તો એનું પ્રમાણ કેવું હોય? નિશ્ચિત હોય. અને એ નિશ્ચિત પ્રમાણ એટલે કે તમારા જે કોઈ બી જગ્યાએથી પાણી લેવામાં આવે તો અંદર H2O ફિક્સ હોય, એટલે જે જોડાયેલા અણુ હોય એનું પ્રમાણ કેવું હોય? નિશ્ચિત હોય. ગુણક પ્રમાણનો નિયમ જોયો, ડાલ્ટને રજૂ કર્યો. એને એવું કીધું કે ભાઈ જ્યારે બે સંયોજનો જોડાઈને એક કરતાં વધુ સંયોજનો આપતા હોય ત્યારે એક સંયોજનના ફિક્સ દર સાથે બીજા સંયોજનનું જે દર હોય એ નાની ગુણક સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યામાં ગુણોત્તર આપતો હોય, બરાબર. એને કહેવાય ગુણક પ્રમાણનો નિયમ. પછી આપણે જોયું ગેલ્યુશેકનો નિયમ. ગેલ્યુશેક કે શું કીધું? કે ભાઈ તમારું કદ હોય સમાન તાપમાને દબાણે જોડાય, જે કદ હોય કેવું હોય? સાદો ગુણોત્તર આપતું હોય, બરાબર. એવોગાડ્રોએ એમાં થોડો ચેન્જ કરીને કીધું ભાઈ સમાન તાપમાન, દબાણ અને કદ બધું સમાન હોય ત્યારે જે અંદર અણુઓની સંખ્યા કેવી હોય? તો સમાન સંખ્યામાં અણુઓ ધરાવતા હોય, ખબર પડી. તો એ પરમાણુ અણુ વિશેની વાત કરે છે. તો આ હતા તમારા રાસાયણિક સહયોગીકરણના નિયમો. કોઈ બી ઉદાહરણ આપેલું હોય ને એના ઉપરથી કીધું હોય કે ભાઈ આ કયો નિયમ દર્શાવે છે, તો આપણને આવડવું જોઈએ. ભાઈ આવી રીતનું વજન આપેલું હોય અને એક કરતાં વધુ સંયોજનો આપ્યા અને પૂછ્યું કયો નિયમ દર્શાવે છે, ગુણક પ્રમાણનો ફિક્સ વજન આપેલું હોય અને કીધું કે ભાઈ H2O કે કંઈ બીજા સંયોજનો આપીને કહ્યું હોય કે ભાઈ આનું પ્રમાણ આવું છે, તો કયો નિયમ દર્શાવે છે, તો આપણને આવડવું જોઈએ ભાઈ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. તો આ રીતે આ રાસાયણિક સહયોગીકરણના નિયમો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આજે આટલું જ જોઈશું. બાય બાય. થેન્ક યુ.